Hello, good morning students. Today I welcome you to the session of Management of Industrial Relations. Okay, students, today only we are left with one topic, that is employee empowerment. एक જ ટોપિક હવે આપણે બાકી છે જે આપણે સ્ટડી કરવાનો છે એન્ડ ધેન અવર યુનિટ નંબર 4 વિલ બી ઓવર ધેન ડિરેક્ટલી વી વિલ સ્ટાર્ટ અપ વિથ યુનિટ નંબર 5 રાઈટ સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ ધીસ ઇઝ અ વેરી ઇઝી ટોપિક સ્ટુડન્ટ્સ એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ બહુ જ ઇઝી ટોપિક છે બરાબર છે કે તમે એમ્પ્લોયીને એમ્પાવર કરો છો તમે એ લોકોને કંઈક પાવર આપો છો રાઈટ એ લોકોને તમે વર્ક કરવા માટે પોતાના ફ્રીડમથી વર્ક કરવા માટે એ લોકોને પાવર આપો છો એને એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ કહેવામાં આવે છે રાઈટ વેરી ઇઝી ટર્મ એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ કે તમે એ લોકોને પોતાની રીતે પાવર આપો છો ઇન ટુડેઝ ચેન્જિંગ એન્ડ ચેલેન્જિંગ એરા એમ્પ્લોયીઝ હેવ બીકમ મોર એન્ડ મોર ડિમાન્ડિંગ રાઈટ ચેન્જિંગ અને ચેલેન્જિંગ એરા છે એમાં એમ્પ્લોયી બહુ જ ડિમાન્ડિંગ થઈ ગયા છે Right? Their desires and expectations keep on changing, making the work of manager more difficult. એ લોકોની પણ desire and expectations change થાય છે. Right? And it is more difficult for manager to work. Managers have to remain in search of newer and more effective tools for motivating their employees. મેનેજર છે વિચારવું પડે એમ સર્ચ કરવા પડે કે કયા કયા ઇફેક્ટિવ ટૂલ્સ છે કે એના એમ્પ્લોયીને મોટિવેટ કરી શકે New traditional motivational tools cannot help much in making employees work for the organization. હવે બધા ટ્રેડિશનલ ટૂલ્સ છે બરાબર એ કંઈ એટલા બધા મોટિવેશન ન ક્રિએટ કરે એ કંઈ એટલું બધું એમ્પ્લોયીને હેલ્પ કરી શકે નહીં તો એ ધ્યાનમાં રાખવાનું છે કે ટ્રેડિશનલ ટૂલ્સ એટલા બધા હેલ્પ કરે નહીં હવે આપણે નવા ટૂલ્સ સાથે ચાલવું પડે Today's young and well-aware and aspirant workforce demands something more. This has led to the development of the concept of employee empowerment. હવે આજનું યંગ જનરેશન છે વેલ અવેર છે બરાબર એ લોકોને વધારે ને વધારે કંઈક જોતું હોય છે This has led to employee empowerment. આના લીધે employee empowerment અત્યારે વધારે ચલણમાં છે અત્યારે વધારે જોઈએ છે શું કામ એને બીકોઝ યંગ છે વેલ અવેર છે એ લોકોને પણ પોતાની રીતે આગળ પહોંચવું છે બરાબર છે તો એ લોકો એમ્પ્લોયી એમ્પાવરમેન્ટનો કન્સેપ્ટ ફોલો કરે છે કન્સેપ્ટ ટુ એમ્પાવર મીન્સ ટુ કન્ફર રાઇટ એન્ડ ઓથોરિટી ટુ અ પર્સન સોરી સ્ટુડન્ટ્સ અહીંયા કન્ડર નથી પણ કન્ફર યુ આર ગિવિંગ સમ રાઇટ એન્ડ ઓથોરિટી ટુ અ પર્સન તમે કોઈ બી પર્સનને રાઇટ કે ઓથોરિટી આપો છો રાઈટ એમ્પાવરનો મતલબ એ જ થાય છે કે તમે એ લોકોને રાઈટ અને ઓથોરિટી આપો છો This concept aims at making employees more powerful by giving them authority to take all decisions for the performance of their jobs. હવે જ્યારે ભી તમે એમ્પ્લોયીને વધારે રાઈટ અને ઓથોરિટી આપો છો બરાબર છે તો એમ્પ્લોયી પોતાની જાતે પોતાના ડિસિશન્સ લઈ શકે છે અને પોતાનો પરફોર્મન્સ એનહેન્સ કરી શકે છે By delegating authority, imparting knowledge and making people more independent, employees are empowered. તમે authority delegate કરો છો, knowledge impart કરો છો, people ને વધારે independent બનાવો છો, તો આના લીધે શું થાય છે? કે employees વધારે empower થાય છે, એ લોકોને વધારે power મળે છે. This concept goes beyond the concept of employee participation. એમ્પ્લોયી પાર્ટિસિપેશન એટલે ખાલી વર્કમેન્સ પાર્ટિસિપેશન નથી કે આ તો આપણે ભણી ગયા ને વર્કર્સ પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ ખાલી એ લોકોને પાર્ટિસિપેટ નથી કરાવવાના પણ આપણે એ લોકોને વધારે રાઇટ અને ઓથોરિટી આપવાના છે રાઈટ જેથી કરીને એ લોકો સરસ રીતે કામ કરી શકે પાર્ટિસિપેટિવ મેનેજમેન્ટ સેઝ ધેટ એમ્પ્લોયી શુડ બી મેડ પાર્ટ ઓફ ધ ડિસિઝન મેકિંગ એક્સરસાઇઝ Their opinions and views should be considered before arriving at a final decision. Right? Participative management શું કહે છે કે employee ને આપણે decision making માં તો involve કરવાના છે પણ એ લોકોનું આપણે વિચારવાનું પણ છે એ લોકોના opinion અને views પણ વિચારવાના છે. Thus they feel that decision taken is their own decision and it is not imposed by management from outside. એટલે એ લોકો એવું ફીલ કરે છે કે જે ડિસિઝન લીધા છે એ પોતાના છે બહારથી કોઈ મેનેજમેન્ટને ઇમ્પોઝ કરતા નથી
Employee empowerment moves a step ahead in making employees feel more motivated to perform better. Employee empowerment WPM કરતા એક step ahead છે કે જે employeeને વધારે motivate કરે છે to perform better. Employee empowerment means giving complete authority to employees to take decisions pertaining to work that is assigned to them. Employee empowerment એટલે શું? Giving complete authority. તમે employeeને complete authority આપી દો છો કે લોકો ડિસિશન્સ લઈ શકે છે પર્ટેનિંગ ટુ ધેર વર્ક. તમને કાંઈ એમાં એને પૂછવું પડતું નથી. ધે આર નોટ રિક્વાયર્ડ ટુ ટેક અપ્રુવલ ફ્રોમ સુપિરિયર ફોર ડિસિશન્સ ધેટ ધે ટેક. એ લોકોને અપ્રુવલ પણ સુપિરિયર પાસેથી લેવા પડતા નથી. એમ્પ્લોઈઝ આર ફૂલી ઓથોરાઇઝ ટુ ડિસાઇડ ધ વે ધે લાઇક ટુ ડુ ધેર જોબ. અને એમ્પ્લોયી પાસે પણ ફૂલ ઓથોરિટી છે એ ડિસાઇડ કરે કે કેવી રીતે જોબ કરવી છે. Not only this, they are given necessary resources to put their decisions into practice. ખાલી આ જ નહીં, એ લોકો પાસે એવા રિસોર્સિસ પણ છે કે જે ડિસિશન્સને ઇમ્પ્લિમેન્ટ કરાવે, પ્રેક્ટિસમાં મૂકે. Thus, employees get empowered in real sense of the term. એટલે એમ્પ્લોયીને ખરેખર આવી રીતે એમ્પાવરમેન્ટ મળે છે. The underlying logic behind this concept is to give the feeling of ownership to employees so far as their jobs are concerned. અને મેઇન એનું અન્ડરલાઈંગ લોજિક શું છે કે આ કન્સેપ્ટ એનો એવો છે કે ભાઈ એમ્પ્લોયને ઓનરશીપ મળે, ભાઈ હું આ જોબને ઓન કરું છું અને મને આમાં મારે મારી પાસે હક છે, મારી જાતે બધા ડિસિશન્સ લઈ શકું છું. હિયર એમ્પ્લોઈઝ ડુ નોટ સેલ દેર સ્કિલ્સ એન્ડ ટેલેન્ટ ઇન રિટર્ન ઓફ સમ પ્રી ડિટરમાઇન્ડ મોનિટરી રિવોર્ડ, બટ એમ્પ્લોઈઝ ઓન દેર જોબ્સ એઝ ધે ગેટ કમ્પ્લીટ ફ્રીડમ ટુ ટેક ઓલ ધ ડિસિશન્સ રિલેટેડ ટુ ધેર જોબ. એમ્પ્લોયી પોતાની જોબને ઓન કરે છે કેમ કે એ લોકો પાસે કમ્પ્લીટ ફ્રીડમ છે કેવી રીતે જોબ કરવી. ધીસ ફિલિંગ ઓફ ઓનરશીપ વર્ક્સ અ લોટ ટુ મોટિવેટ એમ્પ્લોઈઝ ટુ વર્ક ફોર ધ ઓર્ગનાઇઝેશન. અને આ જે ઓનરશીપની ફિલિંગ છે એ બહુ જ કામ લાગે છે એમ્પ્લોયીને મોટિવેટ કરવામાં. ધે નો મોર થિંક ઓફ ધેમ સેલ્સ એઝ સર્વિસ સેલર્સ ટુ ધ ઓર્ગનાઇઝેશન, બટ ઓન ધ કોન્ટરરી ધે બીકમ માસ્ટર્સ ઓફ ધેર જોબ્સ. એ લોકો પોતાના વિશે વધારે વિચારતા નથી પણ એ લોકો ઉલટાનું માસ્ટર બની જાય છે જોબના. નાવ કેરેક્ટરિસ્ટિક્સ. સ્ટુડન્ટ્સ, આ ટોપિક આપેલો છે તમારા લીથામાં, હમણાં હું તમને પેજ નંબર કહું. ઓકે સ્ટુડન્ટ્સ, તમારું WPMનો ટોપિક જ્યાંથી શરૂ થાય છે લીથામાં, દેટ ઇઝ ચેપ્ટર નંબર 4 WPM, એની આગળનો જ પેજ તમે ટર્ન કરશો ત્યાં તમને એમ્પ્લોયી એમ્પાવરમેન્ટનો ટોપિક મળી જશે. એટલે આ ટોપિક તમારા લીથામાંથી જ છે, રિમેમ્બર ધેટ. રાઈટ, ઘણા લોકોને એમ થાય છે કે લીથામાં ક્યાં છે, તમારે જસ્ટ સર્ચ કરવું પડે, અધરવાઇઝ યુ કેન એનીવેર એની ટાઈમ આસ્ક મી પર્સનલ કે ટોપિક ક્યાં છે. બરાબર, તમે લીથામાં સર્ચ કરશો, લીથો બહુ નાનો છે એટલે તમને ખ્યાલ આવી જશે કે ટોપિક ક્યાં છે. એટલે એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ 140 પેજ નંબર ઉપર છે, અને બાકી ચેપ્ટર નંબર 4 WPM ખોલશો, એની આગળનો જ પેજ ટર્ન કરશો એટલે એમ્પ્લોયી એમ્પાવરમેન્ટનો ટોપિક તમને મળી જશે. ઓકે, હવે કેરેક્ટરિસ્ટિક્સ છે. ફર્સ્ટ, પાર્ટિસિપેશન. એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે? તમે એમ્પ્લોયને એમ્પાવર ક્યાંથી કરી શકો? વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ? ફર્સ્ટ વિલ બી પાર્ટિસિપેશન. એમ્પ્લોયી શુડ બી એન્કરેજ ટુ ટેક પાર્ટ ઇન ધીસ એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ. કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ શુડ બી ક્રિએટેડ ઇન ધ ઓર્ગનાઇઝેશન સો દેટ એમ્પ્લોયીઝ ફીલ લાઈક ટેકિંગ પાર્ટ ઇન ધીસ ઇનિશિયેટિવ. Moreover, proper training should be imparted to employees so that they become fit for exercising authority conferred on them. Employee empowerment would give desired result only if employees are capable enough to use the authority given to them in the right sense and in the best interest of the organization. Right? Employee empowerment, employee ને છે ને આપણે encourage કરવાનું છે કે તમે પાર્ટિસિપેટ કરો, એ લોકોને પ્રોપર ટ્રેનિંગ આપવાની છે, એ લોકોને ડિઝાયર્ડ રિઝલ્ટ મળે એવું કામ કરવાનું છે, એ લોકોને ઓથોરિટી આપવાની છે, આ બધું કામ કરવાનું છે જેથી કરીને એ લોકોને મહત્વનું ક્રિએટ થાય કે ભાઈ પાર્ટિસિપેશન બહુ પાર્ટિસિપેશન અમારું કરાવડાવે છે. ઇનોવેશન. દેર શુડ બી અ વર્ડ ઓફ એપ્રિસિએશન ફોર એવરી અટેમ્પ્ટ ધેટ એમ્પ્લોયી મેક્સ ટુવર્ડ્સ ઇમ્પ્રુવિંગ ધેર જોબ પરફોર્મન્સ. Employees should feel free and encouraged to try out newer and better ideas to increase productivity and performance. Even if they fail at first instance, there should not be harsh criticism making them feel discouraged to move ahead.
Innovating is all about taking risk and doing adventures. One should have enough patience and courage to move on the path of innovation. Here, employees need the support from side of management. So, innovation is much important. Every now and then, employees will have many ideas to innovate. Employee પાસે નવા નવા innovation ના idea હશે. તો એ management હંમેશા સાંભળવા જોઈએ, listen કરવા જોઈએ અને પછી જ decisions અલગ અલગ લેવા જોઈએ. Next will be availability of resources. Employees should be given free and easy access to resources in the organization so as to empower them in real sense of the term. This only makes it possible for them to implement the decisions taken in the right time. Moreover, training facilities should be made easily and readily available to employees to improve their talent to make them able to take correct decisions. They should be provided with all the resources to strengthen themselves so as to enable them to keep on making all attempts to improve their performance. Right? Employees should be given enough resources so that they can work out. હવે રિસોર્સિસ જ ના હોય તમે એને કહો તમારા કામ કરવાનું છે, તમે કામ કરાવડાવો છો કયો છો પણ તમે રિસોર્સિસ પ્રોવાઈડ નથી કરતા તો એનો કોઈ અર્થ નથી. ઇનફ રિસોર્સિસ શુડ બી અવેલેબલ સો દેટ એમ્પ્લોય પાસે તમે કામ કરાવડાવી શકો. નેક્સ્ટ વિલ બી રિવોર્ડ. એમ્પ્લોય એમ્પાવરમેન્ટ વુડ સર્વ ઇટ્સ પર્પઝ ઇન ધ ટ્રુ સેન્સ વેન ધેર ઇઝ અ પ્રેક્ટિસ ઓફ રિવોર્ડિંગ સક્સેસ અચીવડ એટ ધ એન્ડ. એમ્પ્લોઈઝ વુડ ફીલ એન્કરેજ ટુ ટેક ધ મેક્સિમમ બેનિફિટ ઓફ ઓથોરિટી given in the interest of the organization when they get recognition and reward for the successful work done. Right? હવે fourth point શું છે સ્ટુડન્ટ્સ? રિવોર્ડ. કે આપણે રિવોર્ડ આપવાનો છે. એમ્પ્લોયને આપણે એન્કરેજ કરવાના છે. જો એમ્પ્લોયનું સારું ડિસિશન હોય તો તમે એને રિવોર્ડ આપી શકો છો. જો સારું ડિસિશન ના હોય તો બરાબર છે કે તમે એને ના પાડો, બાકી તમે એ લોકો એને રિવોર્ડ પણ ટાઈમ એન્ડ અગેન આપી શકો છો. નેક્સ્ટ વિલ બી અકાઉન્ટેબિલિટી. Employees should be held responsible for the result of their work so as to ensure sincerity in using the authority given to them. It is a kind of check that is put on employees to see it that they work in a responsible manner. This by no means is an attempt to pinpoint mistakes or to punish the ones who have failed to perform. This is the way to keep the employees on the right path. So, accountability. અકાઉન્ટેબિલિટી મીન્સ કે તમારી લોકોને કહેવાનું છે કે તમે વર્ક કરી લ્યો છો તો તમે કોને રિસ્પોન્સિબલ છો, કોને તમારે વર્ક બતાવવાનું છે, બરાબર? એ બધું જ તમે એને કહો છો એને અકાઉન્ટેબિલિટી કહેવામાં આવે છે. એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ ઇન પ્રેક્ટિસ stages, right? આ બધા એકચ્યુઅલી સ્ટેજીસ કહેવાય છે. There are sequential stages for implementation of employee empowerment program. અમુક સ્ટેજીસ છે કે એમ્પ્લોય એમ્પાવરમેન્ટને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય. એટ ધ વેરી ફર્સ્ટ સ્ટેજ ધ એટેમ્પ્ટ ઇઝ મેડ ટુ આઇડેન્ટિફાય ધ કન્ડિશન્સ વેરી એમ્પ્લોઈઝ ફીલ પાવરલેસ. Their feeling of powerlessness leads to unrest and dissatisfaction resulting into poor performance. On the basis of several symptoms such as poor communication, authoritative leadership style, the areas and degree of feeling of powerlessness can be identified. Right? હવે તમારામાં શું કરવાનું છે? Need અને scope identify કરવાનું છે કે what is the need? ખરેખર એમ્પ્લોય પાવરલેસ ફીલ કરે છે, એ લોકોને વર્ક કરવાની મજા નથી આવતી, એ લોકોને મોટિવેશન નથી મળતું, એ લોકોને ગમતું નથી, ખરેખર શું થાય છે, રાઈટ? એ જોવાનું છે. તમને એમ લાગે કે ના, એમ્પ્લોયને વધારે પડતી હવે પાવરની જરૂર છે, ફ્રીડમની જરૂર છે, તો તમે એને આપી શકો છો. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એમ્પાવરમેન્ટ સ્ટ્રેટેજીસ. According to degree and nature of feeling of powerlessness identified in the first step, strategies for empowering the employees are worked out at this stage. The strategies could be employee participation and involvement in decision making, convenient work schedules, job enrichment, etc. Right? Implementation of empowerment strategies. Empowerment strategies tame kevi rite implement karo chho.
કે તમે લોકોને ડિસિઝન મેકિંગમાં આપો છો ચાન્સ, એ લોકોને વર્ક શેડ્યુલ કન્વિનિયન્ટ કરી દો છો, ફ્લેક્સિબલ વર્ક શેડ્યુલ કરી દો છો, એ જ્યારે આવું હોય ત્યારે કામ કરી શકે છે, જ્યારે જાવું હોય ત્યારે જઈ શકે છે. તમે એની જોબ એનરિચમેન્ટ કરો છો, જોબમાં કંઈ વધારો કરો છો, તમે શું કરો છો, રાઈટ? એ બધું એમ્પાવરમેન્ટ સ્ટ્રેટેજીસ ઉપર ડિપેન્ડેન્ટ છે. તો તમારે એવી સ્ટ્રેટેજીસ ફ્રેમ કરવાની છે કે તમે એમ્પાવર કરી શકો લોકોને. નેક્સ્ટ વિલ બી જનરેટિંગ ફિલિંગ ઓફ કોન્ફિડન્સ. એમ્પ્લોયી શુડ બી મેડ ટુ ફીલ દેટ દે આર ઓલ પાવરફુલ સો ફાર એઝ ધર વર્ક ઇઝ કન્સર્ન. મોરઓવર, દે શુડ ગેઇન કોન્ફિડન્સ ઇન ધર ઓન એબિલિટીઝ ટુ મેક ધ જોબ પરફોર્મન્સ સક્સેસફુલ. દે શુડ બી મેડ અવેર ઓફ ધર ઓન ટેલેન્ટ્સ. દે શુડ ફીલ દેટ દે કેન પરફોર્મ ધ જોબ વેલ એન્ડ કેન અચીવ ડિઝાયર રિઝલ્ટ. રાઈટ, તમે એ લોકોને કોન્ફિડન્સમાં આપી શકો છો કે ભાઈ તમને સારું જ કામ કરો છો, તમે હજી વધારે સારું કામ કરી શકો છો, તમારી પાસે એબિલિટી તો ઘણી બધી છે, તમે સક્સેસફુલ થઈ શકો છો, તમારામાં ટેલેન્ટ ઘણો છે, તમે એમ્પાવર થઈ શકો છો. એ બધું જ કામ તમે એ બધું જ કોન્ફિડન્સ એમ્પ્લોયીમાં તમે નાખી શકો છો. નેક્સ્ટ વિલ બી જનરેટિંગ ફિલિંગ ઓફ એમ્પાવરમેન્ટ. વેન એમ્પ્લોઈઝ ગેન કોન્ફિડન્સ ઓન ધેર ઓન એબિલિટીઝ એન્ડ સ્કિલ્સ, દે વુડ ગેટ અશ્યોર્ડ ઓફ ગેટિંગ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. દે ધેમસેલ્વ્સ વુડ રિયલાઇઝ ધ પાવર ઓફ ધેર ટેલેન્ટ્સ. They would feel that they are well equipped in terms of their own abilities as well as in terms of required support and authority. This results into feeling that now they are all set and able to give the best performance. At last, to check feeling of empowerment. Right? કે તમે એ લોકોને એમ કહો છો કે ના, કે યુ આર એમ્પાવર્ડ. એમ એ લોકોને ખુદને એમ થાય છે કે ના, જો અમારામાં કોન્ફિડન્સ આવી ગયો, અમને એમ્પ્લોયમેન્ટ સ્ટ્રેટેજીસમાં ભાગ લેવા દીધો, રાઈટ, એ બધું ખુદ એ લોકોને ફીલ થાય છે. અને એ લોકોને ખુદ એમ ફીલ થાય છે કે અમારું પરફોર્મન્સ પહેલા કરતાં ઘણું જ ઇમ્પ્રૂવ થયું છે. નેક્સ્ટ વિલ બી ઇમ્પ્રૂવ પરફોર્મન્સ. ફિલિંગ ઓફ એમ્પાવરમેન્ટ રિઝલ્ટ્સ ઇન ટુ ઇફેક્ટિવ પરફોર્મન્સ. વેન એમ્પ્લોઈઝ ફીલ દેટ દે હેવ કેપેસિટી ટુ પરફોર્મ વેલ એન્ડ વેન ધે ગેટ ઇઝી એક્સેસ ટુ રિસોર્સિસ ટુ યુઝ ધેર ટેલેન્ટ, ધ ઓબ્વિયસ રિઝલ્ટ વુડ બી ઇમ્પ્રૂવ પરફોર્મન્સ. લાસ્ટ વિલ બી ઇમ્પ્રૂવ પરફોર્મન્સ. એટ લાસ્ટ તમને પણ દેખાશે એઝ અ ઓર્ગેનાઇઝેશન કે એમ્પ્લોયનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું છે, અને એ લોકોને પણ દેખાશે કે એમ્પ્લોયનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયેલું છે. ઓકે સ્ટુડન્ટ, સો ધીસ થિંગ ઓલ્સો યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. એ લાસ્ટમાં પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થવું જોઈએ, ઓર્ગેનાઇઝેશનનું એઝ અ હોલ પણ થવું જોઈએ, અને એમ્પ્લોયનું પણ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થવું જોઈએ. સો સ્ટુડન્ટ્સ, હવે હું અગેન રિપીટ કરું છું, બરાબર સાંભળજો. પછી તમે વિડીયો લેક્ચર્સ જોયા વગર મને કહેશો તો નહીં ચાલે. વિડીયો લેક્ચર્સ તમારે જોવાના છે. અને યુનિટ નંબર 4માં 3 ટોપિક આપણે ભણ્યા, WPM, ક્વોલિટી સર્કલ્સ અને એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ. WPM આખો જ ટોપિક તમારા લીધામાં ચેપ્ટર નંબર 4માં આપેલો છે. આપણે ફોર્મ્સને બધું જ કવર કરેલું છે. તો WPM ઓલરેડી આપેલો છે ટોપિક, બરાબર છે, તમારા લીથોમાં. હવે ક્વોલિટી સર્કલ ટોપિક ક્યાંય આપેલો નથી, એટલે મેં PPTમાં આખો જ લખ્યો છે તમારા માટે. એમાંથી જ તમારે રિફર કરવાનું રહેશે, એનું કોઈ જ એક્સ્ટ્રા મટીરિયલ નથી. PPTમાંથી જ, વિડીયો લેક્ચર્સમાંથી જ તમારે ક્વોલિટી સર્કલ ભણવાનું રહેશે. અને એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ છે એ ચેપ્ટર નંબર 4 WPM છે, એની પહેલાંના જ પેજ તમે ફ્લિપ કરશો જરા, એટલે એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ તમને મળી જશે, બરાબર છે. તમારા લીધોમાં અગેન આપેલો છે. હા, લીધોમાં હેપહેઝર્ડ બી આપેલું છે, પણ એ તો મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે HRM સિલેક્ટ કરો તો આ તૈયારી રાખજો, બરાબર છે. એટલે ઓલરેડી હું તમને ગાઈડ કરું જ છું, એ પ્રમાણે તમારે લીધોમાંથી સ્ટડી કરવાનું છે. તો એ પ્રમાણે એમ્પ્લોયી એમ્પાવરમેન્ટ પણ એમાં આપેલો છે. ફ્રોમ ટુમોરો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ યુનિટ નંબર 5, બરાબર. યુનિટ નંબર 5માં પણ 3 ટોપિક છે, અને કેવી રીતે છે બધા હું તમને ગાઈડ કરીશ. એટલે વિડીયો લેક્ચર્સનું ફોલોઅપ કન્ટિન્યુઅસલી તમે લેતા રહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, સો ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક યુ.